જૂનાગઢમાં સફાઈ કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો. મોડી રાત્રે મહાનગરપાલિકાની કચેરીએ મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ એકત્રિત થઈને વિરોધ કર્યો હતો. રાતપાળી કરતા ડોર ટુ ડોર વાહન ચાલક પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો. મોડી રાત્રે જયશ્રી ટોકીસ પાસે કેટલાક શખ્સોએ આવીને માર માર્યો હોવાનો સફાઈ કામદારોએ આક્ષેપ કરીને વિરોધ કર્યો હતો. સફાઈ કર્મચારીઓ પર થતા વારંવાર હુમલાઓ પર રોક લગાવવાની પણ માંગ કરી છે. ડોર ટુ ડોર ના કર્મચારી નો ફોન આવ્યો કે ભાઈ રોડ રસ્તા ઉપર અમે જતા હતા ત્યારે બે કોઈ આવારા તત્વો આવી અને અમને મારવા માંડ્યા અને આપણી બેનું દીકરીઓ જે નાઇટમાં કામ કરે છે એને અશબ્દ બોલતા હતા કે અમે રાત્રિના આવી કામ કરશું. એટલે અમને તરત જ ફોન કર્યો અને એ લોકોને બોલાવી અને તાત્કાલિક બી ડિવિઝનમાં મોકલા. બી ડિવિઝનની અંદર ફરિયાદ લેવાની છે. અત્યારે પણ ડીવાયએસપી સાહેબનો ફોન આવ્યો કે ભાઈ એના માટે અમે ચોક્કસ કાર્યવાહી કરશું અને કાલની તારીખની અંદર અમારો કાર્યક્રમ આ સફાઈ કામગીરી ઠપ કરી દઈશું અને અવારનવાર જે અત્યાચારો સફાઈ કામદાર ઉપર થાય છે આ સતત બંધ થવા જોઈએ. ચોરની ગાડી ચલાવનાર અમારા જીગાભાઈ વાઢેર છે, પછી હિરેનભાઈ કરીને કર્મચારી છે, એને કોઈ આવારા તત્વોએ જયશ્રી રોડ પર માર મારેલ છે. તેને લઈ અને કર્મચારીમાં ખૂબ મોટો રોષ હતો. આજે અમે તમામ સફાઈની કામગીરી બંધ કરી અને અમે મહાનગરપાલિકાની સામે બેઠેલા છીએ. અમારી તાત્કાલિક ફરિયાદ લેવાય, તોમતદારોને તાત્કાલિક પકડવામાં આવે, કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે. અને જ્યાં સુધી તોમતદારો પકડાશે નહીં ત્યાં સુધી અમારી સફાઈની કામગીરી બંધ રહેશે. અમારા કોઈ પણ કર્મચારી ઉપર કાંઈ પણ બનશે તો અમે એમાં કાયદેસરની કાર્યવાહી કરશું અને ઉગ્ર આંદોલન કરશું.